क्षमताए અભ્યાસના મૂલ્યાંકન અર્થે સત્રાંત કસોટી લેવાનું આયોજન રાજ્ય કક્ષાએથી કરવામાં આવેલ છે. રાજ્ય કક્ષાએથી અધ્યયન નિષ્પતિ આધારિત સમાન સ્વરૂપના પ્રશ્નના માધ્યમથી વિદ્યાર્થીઓની સત્રાંત મૂલ્યાંકન કરવામાં આવેલ છે. તમામ વિદ્યાર્થીઓના પ્રશ્નવાર મેળવેલ ગુણની એન્ટ્રી કરવી આવશ્યક છે. શાળા કક્ષાએથી સરળતાથી વિદ્યાર્થીઓના ગુણની એન્ટ્રી થઈ શકે તે માટે ક્ષમતા વેબ એપ બનાવવામાં આવેલ છે. વિદ્યાર્થીઓએ સત્રાંત કસોટીમાં પ્રશ્નવાર મેળવેલ ગુણની એન્ટ્રી ક્ષમતા વેબ એપ પર કઈ રીતે કરવી અને સેવ કેવી રીતે કરવી તે હવે વિગતવાર જોઈએ. તમે ક્ષમતા એપ દ્વારા શું કરી શકો? સત્રાંત પરીક્ષા તેમજ એકમ કસોટીની ઓનલાઈન એન્ટ્રી સરળતાથી ઝડપથી કરી શકો છો. મોબાઈલ તેમજ કોમ્પ્યુટર બંને પ્લેટફોર્મ પર સરળતાથી ઉપયોગ કરી શકો છો. એક જ ક્લિકથી એન્ટ્રીની સમરી મેળવી શકો છો. શિક્ષક પોતાના વર્ગના વિદ્યાર્થીઓની એન્ટ્રી સેકન્ડોમાં કરી શકે છે. ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં એન્ટ્રી કરી શકો છો. ક્ષમતા શરૂ કરવા માટે આપેલ લિંક પર ક્લિક કરો અથવા QR કોડ સ્કેન કરો. લિંક પર ક્લિક કર્યા બાદ આપનો મોબાઈલ નંબર લખી સેન્ડ OTP બટન પર ક્લિક કરો. મોબાઈલ પર આવેલ OTP એન્ટર કરી કન્ફર્મ બટન પર ક્લિક કરો. ત્યારબાદ ક્ષમતા પર ક્લિક કરો. ક્ષમતા એપ શરૂ થતા કમ્પ્યુટર અથવા મોબાઈલ સ્ક્રીનની નીચેની બાજુ હાઈ લખેલો મેસેજ હશે તેની સામે સેન્ડ બટન પર ક્લિક કરો. ત્યારબાદ ચેટ માટેની ભાષા ગુજરાતી અથવા ઇંગ્લિશ પર ક્લિક કરો. 11 અંકનો શાળા કોડ દાખલ કરી સેન્ડ બટન પર ક્લિક કરો. ત્યારબાદ શાળાની વિગત આવશે. તે જો બરાબર હોય તો હા, આ મારી શાળા છે પર ક્લિક કરવાનું રહેશે અને માહિતીમાં કોઈ ભૂલ હોય તો ના, UDISE કોડ ફરીથી દાખલ કરો પર ક્લિક કરવું. ત્યારબાદ 8 અંકનો શિક્ષક કોડ લખીને સેન્ડ કરો. શિક્ષકની વિગત આવશે. તે વિગત સાચી હોય તો હા, વિગતો સાચી છે પર ક્લિક કરવું અને જો વિગતોમાં કોઈ ભૂલ હોય તો ના, શિક્ષક કોડ ફરીથી દાખલ કરો પર ક્લિક કરવું. શિક્ષકની વિગતોની ખરાઈ કર્યા બાદ સફળતાપૂર્વક નોંધણી થઈ ગયાનો મેસેજ આવશે. સત્રાંત કસોટીના ગુણની એન્ટ્રી માટેનો મેસેજ આવશે. તેમાં વિદ્યાર્થીના ગુણ દાખલ કરો પર ક્લિક કરી સેન્ડ બટન પર ક્લિક કરો. ત્યારબાદ જે ધોરણમાં એન્ટ્રી કરવી હોય તે ધોરણ પર ક્લિક કરો. પસંદ કરેલ ધોરણના વર્ગ પર ક્લિક કરો. SAT પર ક્લિક કરો. પરીક્ષાના વિષય પર ક્લિક કરો. ધોરણ, વર્ગ, પરીક્ષા અને વિષય પસંદ કર્યા બાદ વિદ્યાર્થીઓના ગુણની એન્ટ્રી કરવા માટેનો મેસેજ આવશે. તેમાં એન્ટર માર્ક્સ પર ક્લિક કરશો એટલે એક નવી સ્ક્રીન ઓપન થશે. ગુણની એન્ટ્રી કરવા માટે વિદ્યાર્થીનું નામ પસંદ કરો. વિદ્યાર્થી હાજર હોય તો પ્રેઝન્ટ અને ગેરહાજર હોય તો એબસન્ટ વિકલ્પ પસંદ કરો. વિદ્યાર્થીઓના નામની યાદી ઓપન થયા બાદ ક્રમશઃ નામ પસંદ કરી શકો છો. પ્રેઝન્ટ વિકલ્પ પર ક્લિક કરતા પ્રશ્નની સામેના ખાનામાં વિદ્યાર્થીએ મેળવેલ ગુણ પર ક્લિક કરો. સ્ક્રીનના નીચેના ભાગમાં કુલ ગુણ અને મેળવેલ ગુણની વિગત પણ જોઈ શકશો. દરેક પ્રશ્નના ગુણની એન્ટ્રી કર્યા બાદ મેળવેલ ગુણની ખરાઈ કર્યા બાદ સેવ બટન પર ક્લિક કરો. સેવ બટન પર ક્લિક કર્યા બાદ વિદ્યાર્થીના ગુણની એન્ટ્રી સેવ થઈ ગઈ છે તેનો મેસેજ જોવા મળશે. જે વિદ્યાર્થીના ગુણ સેવ થઈ ગયા છે તે વિદ્યાર્થીના નામની સામે સેવ લખાયેલું જોવા મળશે. ક્રમશઃ દરેક વિદ્યાર્થીઓના નામ પસંદ કરી ગુણની એન્ટ્રી કરવાની રહેશે. તમામ વિદ્યાર્થીઓની એન્ટ્રી પૂર્ણ થયા બાદ ચાલુ રાખો બટન પર ક્લિક કરો. તમામ વિદ્યાર્થીઓના ગુણની એન્ટ્રી પૂર્ણ થયા બાદ ગુણ સબમિટ કરવા માટેનો મેસેજ જોવા મળશે, જેમાં ગુણ સબમિટ કરવા માટે હા વિકલ્પ પર ક્લિક કરતા સેન્ડ થઈ જશે. ગુણ સબમિટ કર્યા બાદ સેવ કરેલ ગુણમાં કોઈ પણ પ્રકારનો સુધારો કરી શકાશે નહીં. અન્ય વિષયની એન્ટ્રી કરવા માટે વિષય બદલો વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. અન્ય ધોરણની એન્ટ્રી કરવા માટે ધોરણ બદલો વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ક્રમશઃ ઉપર જણાવ્યા મુજબની પ્રક્રિયા ફરી કરવાની રહેશે. ખાસ નોંધ, અગાઉના કોઈ પણ સ્ટેપ્સ પર જવા માટે સ્ક્રોલ કરીને ઉપર જવાની જરૂર નથી કે બતાવેલ બટન પર ક્લિક કરવાની જરૂર નથી. ઉપર જણાવ્યા મુજબના સ્ટેપ્સ ફોલો કરવાથી એન્ટ્રીની કામગીરી સરળતાથી અને ઝડપથી કરી શકાશે.
क्षमता अंतर्गत વિદ્યાર્થીઓના ગુણની એન્ટ્રી સંદર્ભે કોઈ ટેકનિકલ સમસ્યા જણાય તો 0792397361 પર સવારના 10:30 AM થી 6 PM સુધી ફોન કરી માર્ગદર્શન મેળવી શકશો.